નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે બાલાકોટ ખાતે ભારતીય વાયુસેનાના જવાનોએ અદભુત શૌર્ય અને વીરતાનું પ્રદર્શન કર્યું અને એમના આ કાર્યના કારણે આતંકવાદી સંગઠનોને બહુ જ મોટો ફટકો પડ્યો છે. આ કાર્યની પ્રશંસા ચારે કોરથી થઈ રહી છે અને દેશ અને દુનિયા આજે ભારત સાથે ઊભા છે, દેશવાસીઓ ભારત સાથે ઊભા છે. ત્યારે આતંક પર જે આ એર સ્ટ્રાઇક થઈ છે એના પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહેમાનો. આપણી સાથે ઉપસ્થિત છે એર માર્શલ પી કે દેસાઈ. પી કે દેસાઈ સાહેબ, આપનું સ્વાગત છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અન્ય ગેસ્ટ શ્રી હર્ષલ પુષ્કરણા. નમસ્તે. શ્રી હર્ષલ પુષ્કરણા તંત્રી લેખક અને પ્રકાશક છે અને અને સફારી મેગેઝિનના તંત્રી તરીકે ખાસ કરીને દર્શકોમાં વાચકોમાં વધુ પોપ્યુલર છે. ચર્ચાની શરૂઆત કરીએ. પી કે દેસાઈ સાહેબ, આપને હું પૂછવા માંગીશ કે એક તો આ સ્ટેટમેન્ટ જે વિદેશ મંત્રાલયે જે સ્ટેટમેન્ટ આપ્યું એની અંદર નોન મિલિટરી પ્રી એમટીયુ એર સ્ટ્રાઇક એવો શબ્દ એ શબ્દાવલીનો ઉપયોગ થયો છે, તો દર્શક મિત્રોને જણાવશો કે એનો મતલબ શું થાય છે? આપણે જ્યારે એર સ્ટ્રાઇક કરીએ છીએ ત્યારે આ અત્યારે જે મુદ્દો પેદા થયો છે તેમાં આપણા જે સીઆરપીએફના જવાનોને એ લોકોના ટેરરિસ્ટે આપણી જમીન ઉપર આવીને એ લોકોને બોમ્બ નાખીને 40 જવાનોને મૃત્યુ પામ્યા હતા. હવે આપણે જે એક્શન લીધું છે તેમાં આ જે ટેરરિસ્ટે આપણા પર હુમલો કર્યો તેના જવાબમાં આપણે પાકિસ્તાનમાં નહીં પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં એ લોકોના જે ટેરરિસ્ટના કેમ્પ છે તેના ઉપર ડેડિકેટેડ જસ્ટ પોઈન્ટ સિંગલ પોઈન્ટ એટેક કર્યો છે. આપણે કોઈ એ લોકોના મિલિટરી ઇન્સ્ટોલેશન નથી કર્યા, આપણે એ લોકોના કોઈ સિવિલ ઇન્સ્ટોલેશનમાં નથી એટેક કર્યો અને આ ખાલી ટેરરિસ્ટનો બદલો આ રીતે લીધો છે. એટલે ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ આને પ્રિએમ્પટિવ નોન મિલિટરી સ્ટ્રાઇક કહેવામાં આવે છે. પણ જ્યારે આપણે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનના ડિફેન્સ અથવા બીજા ઇન્સ્ટોલેશન પર જ્યારે આપણે એટેક કરીએ તો એ એ એકચ્યુઅલી ઇટ ઇઝ એ મિલિટરી સ્ટ્રાઇક. જી, તો આ પ્રકારની જે સ્ટ્રાઇક હોય છે તો એની તૈયારી અથવા તો એના માટે કેવા પ્રકારની તૈયારી એરફોર્સ સામાન્ય રીતે કરતું હોય છે? હું લોકોને જણાવીશ કે એકચ્યુઅલી એરફોર્સ આ જાતની તૈયારી રાખવા માટે સતત રાઉન્ડ ધ યર કન્ટિન્યુઅસલી એ લોકોએ પોતાની કવાયત કરવી પડતી હોય છે. આ પાયલટ જો આ રીતે જો પ્રિસિશન બોમ્બિંગ કરી શકે અને આ રીતે રાતના અંધારામાં જો જઈને પોતાના ટાર્ગેટને મારી શકે તો એને માટે એ લોકોએ દરરોજ ફ્લાઇંગ કરવું પડે, દરરોજ નંબર ઓફ એક્સરસાઇઝ કરવી પડે અને વેપન ડિલિવરીની પણ પ્રેક્ટિસ કરવી પડે રેન્જ ઉપર. આ માટે એક પાયલટને એક એરક્રાફ્ટ માટે ઓપરેશનલ થવા માટે એક સિલેબસ હોય છે. ધારો કે એવું નથી કે કોઈ પણ પાયલટ કોઈ પણ એરક્રાફ્ટને ઉડાવી શકે. સો મિરાજ 2000 એરક્રાફ્ટ ધારો કે એને થવાનું હોય, ભલે એ ફાઇટર એરક્રાફ્ટ પહેલાં ઉડાવતા હોય કોઈ બીજો ફાઇટર એરક્રાફ્ટ, સે MiG-29 ઓર MiG-21, પરંતુ એને કમસે કમ 200 થી 250 કલાક સુધી ફ્લાઇંગ કરવું પડે અને વેરિયસ એ લોકોનું સિલેબસ હોય છે કઈ જાતની ફ્લાઇટ કરવી પડે, તે પછી જ એને ઓપરેશનલ સ્ટેટસ મળે છે. તે ઉપરાંત એને જો નાઇટ ફ્લાઇંગ માટે જો સ્ટેટસ મનવાનું હોય તો એને માટે અગેન પ્રોગ્રામ હોય છે. એટલે આ જે તૈયારી કરવી પડે અને બીજું આજના અત્યારે જે સંજોગો છે તેમાં કોઈ દિવસ એક એરક્રાફ્ટ એટેક નથી કરતું. ઇટ ઇઝ એ કોમ્પ્લિમેન્ટ ઓફ એરક્રાફ્ટ. એક તો એક એરક્રાફ્ટ એ માટે વાપરવામાં આવે છે કે જે ગ્રાઉન્ડ એટેક કરે, બીજા એરક્રાફ્ટ એટલા માટે વાપરે છે કે એ લોકો એર ડિફેન્સ કરે, ત્રીજા એરક્રાફ્ટ એવી રીતે વપરાય છે કે જે લોકો યુનો એ લોકોના ગ્રાઉન્ડ રડારને સપ્રેસ કરે છે, અને બીજા થોડા એરક્રાફ્ટ એવા હોય છે કે જે સ્ટેન્ડ બાય હોય છે. જી, એટલે આને માટે તો પૂરેપૂરી તૈયારી કરવી પડે. સો ઇટ્સ અ હ્યુજ એક્સરસાઇઝ, હ્યુજ એક્સરસાઇઝ ખાસ કરીને. હર્ષલભાઈ, હું આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. આપ તો સરહદ ઉપર ઘણો સમય પણ વિતાવતા હો છો અને જતા હો છો, નાગરિક તરીકે બહુ પ્રશંસનીય કાર્ય છે. તો આ આવા આ જે એર સ્ટ્રાઇક થઈ એને તમે કઈ રીતના મૂલવો છો, કઈ રીતના જોવો છો એક નાગરિક તરીકે? એક સિવિલિયન તરીકે સૌથી પહેલા
એક વાત કહેવા માંગી છું કે સરહદ પર છેક કચ્છથી લઈને કાશ્મીર, કાશ્મીરથી લઈને સિયાચિન, સિયાચિનથી લઈ અને પછી છેક બાંગ્લાદેશની સરહદ સુધી આપણા લાખો સોલ્જર્સ, લાખો જવાન આ તરફ દરિયામાં આપણા અનેક નાવિકો, કમાન્ડર્સ, કેપ્ટન્સ બધા આપણે માટે દિવસ રાત ચોકી ફેરો કરે છે, આપણે માટે એ લોકો તૈનાત રહે છે. પણ આ જવાનોની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના તમે જુઓ કે જ્યારે શહીદ થાય છે ત્યારે એમની નામાવલી ચમકે છે. આજે પાકિસ્તાનની અંદર જઈને જેમણે એર સ્ટ્રાઇક કરી છે એ જે આપણા નર્મંકા પાયલટો છે એમને કોઈ ઓળખતું નથી. આ એમની એક મોટા, એમના પક્ષે એક મોટા ભાગની આ એક તકલીફ રહી ગઈ છે કે જ્યારે પણ કોઈ જવાન સરહદ પર શહીદ થાય છે ત્યારે આખો દેશ એને ઓળખતો થાય છે. આ તો થઈ એક સિવિલિયન તરીકે એક દ્રષ્ટિકોણ આપવા માટેની વાત. પ્રીએમ્પ્ટિવ નોન મિલિટરી એર સ્ટ્રાઇક, અને એક સિવિલિયન તરીકે, એક પત્રકાર તરીકે હું એમ જોઉં કે આપણે એમ કહીએ છીએ કે એક કાંકરે બે પંખી વીંધ્યા, મને અહીંયા એવું દેખાય છે કે ભારતે એક કાંકરે કમસે કમ અડધો ડઝન પંખીઓ વીંધી નાખ્યા છે. સૌથી પહેલું ભારતના પક્ષે જે મોટું કામ થયું છે એ છે કે એણે પ્રિસિશન, જેમ સરે કીધું કે પ્રિસિશન એકદમ ડોટ ટુ ડોટ ચોકસાઈ સાથે જે લક્ષ્યાંક ઉપર હુમલો કરવાનો હતો ત્યાં માત્ર હુમલો કર્યો છે. પ્રીએમ્પ્ટિવ આ શબ્દનો અર્થ જો આપણે એક સામાન્ય એક ગુજરાતી શબ્દ તરીકે એને અપનાવીએ તો આપણા તરફ જ્યારે કોઈ ખતરો આવી રહ્યો છે તો એ ખતરાને ટાળવા માટેનું આગોતરું પગલું. આ જૈશના જે આતંકખોરો હતા એમણે જે પુલવામામાં હુમલો કર્યો, આપણે 40 જવાનોના ભોગ લીધા, એ પગલું થયા પછી હવે પછી ફરી વખત કાશ્મીરમાં કે પછી ભારતના કોઈ અન્ય સ્થળે આ પ્રકારની ઘટના ન બને એટલે પ્રીએમ્પ્ટિવ એટલે કે રક્ષણાત્મક પગલા રૂપે ભારતે એરસ્ટ્રાઇક કરી છે. વૈશ્વિક ધોરણે, રાજકીય લેવલે આનો બહુ જ સારો પ્રતિસાદ આપણને એટલા માટે મળ્યો છે કે ભારતે બહુ જ સારી રીતે એ વાત ફળીભૂત કરીને બતાડી દીધી છે કે એનો ઈરાદો માત્ર અને માત્ર પાકિસ્તાનના જે છુપા આતંકવાદી અડ્ડાઓ છે, જ્યાં ટ્રેનિંગ કેમ્પ છે, એને ખતમ કરવાનો છે. પાકિસ્તાન સામે એમને કોઈ વાંધો નથી એવું એ આ સ્ટ્રાઇકથી વૈશ્વિક ધોરણે પુરવાર કરવા માગે છે. જો પાકિસ્તાન સામે વાંધો હોત તો આપણા પાયલટોએ જે છુપા અડ્ડા હતા એને બદલે ત્યાંનું કોઈ એકાદ એરબેઝ, જ્યાં દાખલા તરીકે એબોટાબાદ છે, ત્યાંથી ખાલી 60 કે 90 કિલોમીટર દૂર હતું તો ત્યાં સ્ટ્રાઇક કરી હોત. પણ એ સ્ટ્રાઇક ન કરીને ભારતીય પાયલટોએ, ભારત સરકારે બહુ જ શાણપણનું કામ કર્યું છે. અને આ ઘટનાને ફ્રાન્સનું, રશિયાનું અને અન્ય દેશનું, બ્રિટન છે દાખલા તરીકે, એ બધાનું સમર્થન માત્ર એટલા માટે મળ્યું છે કે ભારતે ફક્ત આતંકવાદી લક્ષ્યાંકો ઉપર જ ટાર્ગેટ કર્યું. એટલે કે માત્ર નાગરિકો કે પાકિસ્તાનની આર્મી નહીં પણ જે જે આતંકી છે એના પર જ કર્યો છે એ ટાર્ગેટ. એર માર્શલ સાહેબ, આપને હું એક વાત પૂછવા માંગીશ કે આજ સવારે જ જે સરહદ પર હિલચાલ જોવા મળી પાકિસ્તાનનું એક પ્લેન અને પછી એની પાછળ MiG-21 આપણું એક 21 Bison, એમ આપણે એ પ્લેન તો ગુમાવ્યું જ, સાથે એક પાયલોટ પણ મિસિંગ છે એ પ્રકારના સમાચાર જ્યારે વિદેશ મંત્રાલયે આપ્યા, તો આવા સંજોગોની અંદર શું આપણી પ્રતિક્રિયા અથવા શું એક સ્ટેન્ડર્ડ પ્રોસિજર રહેતી હોય છે સરકારની અને સેનાની? નહીં, જ્યારે આપણે જે સરકાર તરફથી જે ઓફિશિયલ બ્રીફિંગ મળ્યું છે તે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના જે ફાઇટર એરક્રાફ્ટ આપણા મિલિટરી બેઝ ઉપર એટેક કર્યો હતો, અને આપણે તો ચોક્કસ જ હતા, તૈયાર જ હતા, કારણ કે આપણને ખબર હતી કે કંઈ રિસ્પોન્સ આવશે એમનો, એટલે આપણા એરક્રાફ્ટે એમનો સામનો કીધો. આપણે ઓફિશિયલી એ લોકોએ નથી જણાવ્યું કે પાકિસ્તાનનું કયું ફાઇટર પ્લેન તૂટી ગયું છે, પણ અમુક પ્રેસ અહેવાલ એવા કહે છે કે એ લોકોનું F-16 એરક્રાફ્ટ. અને મારું એવું માનવું છે કે જો MiG-21ના પાયલટે F-16 એરક્રાફ્ટને ઉડાવી દીધું હોય તો આઈ થિંક એ બહુ જ પ્રશંસનીય કાર્ય. અને એ જે મને એવું લાગે છે કે હી વોઝ ચેઝિંગ મિરાજ 2000, દેટ ઇઝ વાય વેન હિઝ પ્લેન હેઝ ગોટ, વી ડોન્ટ નો વેધર હી વોઝ હિટ ઓર હી વોઝ હેવિંગ સમ ટેકનિકલ પ્રોબ્લેમ, મોસ્ટ પ્રોબેબલી આઈ થિંક ઇટ ડેવલપ સમ ટેકનિકલ સ્નેગ એન્ડ હી હેડ ટુ ઇજેક્ટ. તો આ બાયસન એરક્રાફ્ટ MiG-21નું લેટેસ્ટ વર્ઝન હતું અને એને આપણે અપગ્રેડ કરાવ્યું છે.
રશિયા સાથે કોન્ટ્રાક્ટ કરીને, એટલે ઇટ હેઝ ગોટ સર્ટન મોર કેપેબિલિટી. બટ ઇન સ્પાઇટ ઓફ દેટ આઈ વુડ સે દેટ ટુ હિટ F-16 એરક્રાફ્ટને જે કરવું એ બહુ જ પ્રશંસનીય કાર્ય. જી, પણ શું આમાં જેનેવા કન્વેન્શન હેઠળ કોઈ ક્લોઝ લાગી શકે? હા, જિનેવા કન્વેન્શનમાં એવું છે કે જ્યારે પણ આપણા ધારો કે પાયલટ એ લોકોની સરહદમાં છે અને એ લોકો પાસે છે, તો એ લોકોએ ઓફિશિયલી આપણને ઇન્ફોર્મ કરવું પડે કે તમારા પાયલટ અમારી પાસે છે. પરંતુ હજી સુધી પાકિસ્તાને ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપણને નથી આપી. એ લોકોએ ખાલી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જાહેર કર્યો છે કે જેમાં આપણા પાયલટને દેખાડવામાં આવે છે. એટલે આજે એમના જે હાઈ કમિશનર છે એને બોલાવ્યા હતા આપણા ફોરેન અફેર્સમાં, અને આઈ એમ શ્યોર કે આ વાત એમની સાથે કરવામાં આવશે કે શું એકચ્યુઅલ બાબત શું છે. કારણ કે પહેલા એ લોકો એમ કીધું કે બે પાયલટ છે અમારી પાસે, બરાબર છે. પછી હવે એવું કહે છે કે એક પાયલટ છે, એટલે શું છે. જી હર્ષલભાઈ, આ જે આખું જે આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય પણ આખું બનવા લાગ્યું, એમાં એ વસ્તુ પણ આપણે જોઈ કે પાકિસ્તાનના જે કદાચ કહેવાતા મિત્રો હતા એમણે પણ આ બાબત આના પછી પાકિસ્તાનથી અંતર જોવા મળી. તો શું આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન એકલું પડી ગયું છે? શું આ ભારતની વિદેશ નીતિની અથવા કૂટ નીતિની જીત કહી શકાય? મેં થોડી વાર પહેલા એક શબ્દ વાપર્યો હતો કે એક કાંકરે ઘણા બધા પંખીઓ માર્યા છે. એમાંનું એક જે મોતી વીંધ્યું છે આપણા સરકારે અને આપણા પાયલટ્સે, પાકિસ્તાન વર્ષોથી એક વાત કહેતું આવ્યું છે કે અમે અહીંયા આતંકવાદી કોઈ સંગઠનોને પોષતા નથી, અમે એને કોઈ પ્રેરણા આપતા નથી. પાક પ્રેરિત આતંકવાદ શબ્દ જ ખોટો એ ઠરાવતું આવ્યું છે. પાકિસ્તાનની સીમામાં જઈને એના જ એની જ ભૂમિ ઉપર જે આતંકવાદી સંગઠન હતું એના ભૂકા બોલાવીને આપણા વિમાનો પરત આવ્યા. આનો પરફેક્ટ સૂચિતાર્થ એ થાય છે કે પાકિસ્તાનની ભૂમિ પર આતંકવાદી અડ્ડાઓ છે. હવે પાકિસ્તાને જ્યારે આ એર સ્ટ્રાઇક થઈ એ પછી સૌથી પહેલા એવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા કોઈ આ પ્રકારની ગતિવિધિ થઈ જ નથી. ભારતના વિમાનો આવ્યા, ચોક્કસ આવ્યા, પણ એ એવા પ્રદેશમાં બોમ્બ વર્ષા કરીને ગયા જ્યાં ખાલી 6 ઝાડ બરબાદ થયા છે. થોડા વખત પછી પાછી પ્રેસ કોન્ફરન્સ ભરાય છે અને એમાં એમ કહે છે કે અમે વળતો જવાબ આપીશું. આ કયા બેઝિસ ઉપર એ કહી રહ્યા છે? જસ્ટ બીકોઝ પાકિસ્તાનનું જે ઇન્ટરનેશનલ બોર્ડર છે એનું આપણે ઉલ્લંઘન કરીને અંદર ગયા એ ખાતર, કે પછી 6 ઝાડ આપણે ધ્વંસ કરી નાખ્યા એને માટે રિપ્લાય આપવાના છે? તકલીફ એ થાય છે કે એની બે વાતો કોન્ટ્રાડિક્ટ થઈ રહી છે. બરાબર છે. એક તરફ એમ કહે છે કે અમારે ત્યાં આતંકવાદી સંગઠનોનું નામો નિશાન નથી, બરાબર. બીજી બાજુ આતંકવાદી સંગઠનોનું જે આખું ગઢ હતો એનો ભૂકા બોલાવી નાખ્યા આપણે. ત્રીજી બાજુ એમ કહે છે કે એ બોમ્બ મારો તો તદ્દન વ્યર્થ છે. જી, આવા સમયે પાકિસ્તાન શું સ્ટેન્ડ લઈને એના નેતાઓ અત્યારે તય કરી જ નથી શકતા. બીજી બાજુ મેં અગાઉ કીધું એ પ્રમાણે બ્રિટન, ફ્રાન્સ અને બીજા દેશો આપણા પડખે ઊભા છે. આપણી આ સ્ટ્રાઇકને એ લોકો વધાવે છે એ રીતે કે આપણે કોઈ પણ સિવિલિયન લોસ કર્યા વગર આપણા વિમાનો ત્યાં એન્ટર થયા, ભલે ઇન્ટરનેશનલ બાઉન્ડરીનું એમણે ઉલ્લંઘન કર્યું અને પરત આવ્યા ત્યારે પાકિસ્તાનમાં અન્ય સિવિલિયનની કોઈ પણ જાનહાનિ થયેલી હતી નહીં. એટલે આ એક બહુ મોટું અચીવમેન્ટ છે. બીજી એક વાત હું અહીંયા ઉમેરવા માટે પરવાનગી માંગીશ તમારી, કે ભારતની લશ્કરી તવારીખમાં આ બહુ જ સ્ટ્રોંગ ડેડિકેશન સાથે ભરાયેલું પગલું છે. જી, આપણે બીજા કોઈ જ મુદ્દામાં નથી પડતા. હું માત્ર ને માત્ર લશ્કરી દ્રષ્ટિએ જ વાત કરી રહ્યો છું. અત્યાર સુધી એવું થતું હતું કે પાકિસ્તાન એક એના પાક પ્રેરિત આતંકવાદીઓ કાશ્મીરમાં એક હુમલો કરે, આપણે એક સામે શાંતિનો સંદેશ ક્યાં તો ક્યારેક પોલિટિકલી એક આપણે એવું સ્ટેટમેન્ટ આપીએ કે હવે અમે નહીં ચલાવીએ. આ વખતે ભારતે બહુ જ સ્ટ્રોંગ ડિસિઝન લીધો છે પાકિસ્તાનને અને દુનિયાને. ભારતે આ એર સ્ટ્રાઇકથી એ વાતનું એક સ્ટ્રોંગ સિગ્નલ આપ્યું છે કે અમે જેમ શાંતિની ભાષા બોલીએ છીએ અને સમજીએ છીએ એમ શસ્ત્રોની પણ ભાષા અમને બોલતા આવડે છે અને દુશ્મનને સમજાવતા આવડે છે. આને કારણે થયું છે એવું કે ભારત જે મુઝફ્ફરાબાદની આખી લાઇન ઓફ કંટ્રોલ છે એને ઓળંગીને આવશે એવું તો પાકિસ્તાને ધાર્યું જ નહોતું પહેલી વાર. બીજું, એ ઓળંગ્યા પછી ઇન્ટરનેશનલ બાઉન્ડરી ક્રોસ કરશે એ તો કોઈને એટલે કોઈને ધારણા હતી નહીં. એટલે એ આખું સેક્ટર ગાફેલ રહ્યું. એમાં ઘણી બધી ટેકનિકાલિટીઝ છે જેને કારણે આપણા વિમાનો છેક અંદર સુધી જઈ શક્યા, પણ એ આખો જુદો ચર્ચાનો વિષય. બરાબર છે.
દેસાઈ સર, હું આપને પૂછવા માંગીશ કે આવા સંજોગોમાં એક એક ઉન્માદી માહોલ પણ બનતો હોય છે, ઘણા બધા ફેક ન્યૂઝ પ્રકારનું ફોરવર્ડ થતું હોય છે, ઘણા બધા વોટ્સએપ ઉપર, ફેસબુક ઉપર અથવા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉપર પણ ઘણીવાર ગેરસમજ સર્જે એવી વાતો વ્યવહાર થતું હોય છે. તો આવા સંજોગોમાં આપ બીજા દર્શક મિત્રોને શું કહેવા માગશો કે આવા સંજોગોમાં એક નાગરિક તરીકે ભારતીયોએ અથવા કેવી રીતના એક સાચા કે ખોટાનો એક ફરક પાડવો? અત્યારે જે પ્રવૃત્તિ થઈ છે તે આપણે લિમિટેડ એઇમ માટે કરવામાં આવી છે જી, અને આપણે એવું નથી ઈચ્છતા કે આપણે પાકિસ્તાન ઉપર એટેક નથી કીધું, આપણે એ લોકોના ટેરરિસ્ટ ઉપર એટેક કીધું છે, અને ટેરરિસ્ટને જે લોકો સપોર્ટ આપે છે એ લોકોને જી, એટલે આપણે લોકોએ જે જુસ્સો બતાવીને પાકિસ્તાનને મારો એવી જાતની જે માનસિકતા છે અને અમુક મીડિયા ઉપર એવી જાતના જે પ્રચાર થઈ રહ્યા છે તે પ્રચાર અત્યારે હું એવું માનું છું કે એ બરાબર નથી. કારણ કે આપણે આપણે પણ એવું નથી ઈચ્છતા. આપણે એ વાત સાચી છે કે આપણે કન્વેન્શનલ વેપન્સમાં પાકિસ્તાનથી 2 થી 3 ગણો વધારે છે, દરેક વેધર યુ ટેક એરફોર્સ આર્મી ઓર નેવી, ત્રણેયમાં શક્તિશાળી છે. પરંતુ આપણે એ નહીં ભૂલવું જોઈએ કે ન્યુક્લિયર વોરહેડ્સમાં આપણે બેલેન્સ છે, કદાચ એ લોકો પાસે 10 વધારે છે. અને જો આપણે ઇમરાન ખાન ઉપર એ જાતનું પ્રેશર આવે, કારણ કે આપણા લોકો આપણા પોલિટિકલ લીડર્સ પર જે પ્રેશર મૂકી રહ્યા છે તે રીતે એ લોકોના લોકો પણ ઇમરાન ખાન પર પ્રેશર મૂકે છે, તો એવું નહીં થવું જોઈએ કે ઇમરાન ખાન કોઈ એવું પગલું લે એને લીધે કે જેનાથી આ. બીજું મેં એક વાત ઉમેરીશ છે, એમણે જે કહ્યું કે અત્યારે શું થયું છે કે ભારતે જે ઇકોનોમિક પ્રગતિ કરી છે, રિસર્જન્સ થયું છે, ને બીજું એ કે પાકિસ્તાનની જે જીઓ પોલિટિકલ ઇમ્પોર્ટન્સ હતી તે વેસ્ટર્ન પાવર્સ માટે હવે ઓછી થઈ ગઈ છે, બરાબર છે. અને ત્રીજું, એમનો જે ખાસ મિત્ર ચીન છે, જે ચાઇનાએ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ પાકિસ્તાનમાં કર્યું છે અને તે સો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ લોકોનો સી પેક છે, એને લીધે ચાઇનાને ઇકોનોમિક એટલો લાભ થવાનો છે કે જો વોર થાય તો એ લોકોને નુકસાન થાય એવું છે, બરાબર. એટલે ચાઇના વિલ રિસ્ટ્રેઇન પાકિસ્તાન, બરાબર. આ કારણથી અત્યારે ચાઇના આપણી ફેવર નથી કરતા, પણ એટ ધ સેમ ટાઈમ પાકિસ્તાનને એવું નથી કહેતા કે અમે તમને મદદ કરીશું. તો હું હર્ષલભાઈ આપને પૂછીશ કે જે પાકિસ્તાનમાં પ્રવેશીને જે પ્રકારની આપણે કર્યું એના એના પછી ભારતભરમાંથી ઘણા બધા અને બહુ લોકો સાથે ઉભા રહ્યા, પણ સાથેની સાથે આપણે ઘણી વાર જોઈએ છે કે એક એક કોઈકનો મેસેજ ફરી રહ્યો છે, કોઈક કોઈક જૂની કોઈક મહિલા પાયલોટનો ફોટો છે, કોઈનો અલગ નામથી ચાલી રહ્યો છે, અને કોઈ અલગ અલગ પ્રકારના વિડીયોઝ ને બધું ફરી રહ્યું છે. તો આવા સમયમાં તમે દર્શકોને આવા ફેક ન્યૂઝથી સાવચેત રહેવા માટે અથવા તો આમાં શું શું એમણે કાળજી રાખવી જોઈએ, કેવા કેવા માધ્યમોનો એમણે ઉપયોગ કરવો જોઈએ સત્ય જાણવા માટે? સી, હું પત્રકાર છું, મીડિયા જોડે સંકળાયેલો છું, એટલે એવું તો ના કહી શકું કે બધું જ મીડિયા ખરાબ છે, પણ મીડિયામાં હવે ઘણા બધા ફાંટા પડી ગયા છે, એ વાત તો કબૂલવી પડશે જ આપણે. અને એ મીડિયામાં અમુક જે ભેળસેળ થાય છે એ સોશિયલ મીડિયાને આભારી છે. ખરાઈ કેમ કરવી? સૌથી મોટો સમસ્યા આ આવે છે કે ખરાઈ કેમ કરવી? દાખલા તરીકે એર સ્ટ્રાઇક થઈ પછી એક બ્લેક એન્ડ વ્હાઈટ મોનોક્રોમ વિડીયો મારા જોવામાં પણ આવેલો હતો, જેમાં એક પછી એક મિસાઇલ છૂટે છે, પછી ફાયરિંગ થાય છે, અને ઉપર એવું લખાઈને આવ્યું હતું કે આ રીતે આપણે એર સ્ટ્રાઇક કરી. તમે એ જો વિડીયો જોઈ હોય, એ લગભગ 2 દિવસ પછી એને, ક્યાં તો આજે સાંજે મેં એવું જોયું કે એ ફેક તરીકે એને ઘોષિત કરવામાં આવી. એ વિડીયો જે જોઈ હોય તો એમાં જે સમય હતો એ 5:30 હવે આ આટલી નાની દ્રષ્ટિ, આટલું ઝીણવટભર્યું અવલોકન દરેક જણનું નથી હોતું. મીડિયા આવા સમયે પોતે સજાગ બને અને એક સારા મેસેજ આપે એ બહુ જરૂરી છે. યુદ્ધ, સરે વાત કરી કે યુદ્ધ ખરેખર કોઈ વાતનું સોલ્યુશન નથી. ભારત અત્યારે ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે એટલું બધું ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે કે જો જોશમાં આવીને યુદ્ધ કરવાનું જો એ પગલું ઉઠાવે ને તો 10 વર્ષ બેકગ્રાઉન્ડમાં સરી જાય, અને એ આપણને અત્યારે પાલવે એમ નથી. તો આનું સોલ્યુશન શું? એક આમ નાગરિકને હંમેશા એક મનમાં સતત એક સવાલ સતાવતો હોય છે કે આનું સોલ્યુશન શું. સોલ્યુશન એક પત્રકાર તરીકે, એક દેશના નાગરિક તરીકે હું એવું આપી શકું કે સૌથી પહેલાં જે આપણે એર સ્ટ્રાઇકનો આ અભિગમ અપનાવ્યો છે એને કન્ટિન્યુ રાખીએ,
અમાનવ વિમાનો યુએવી જે કહેવાય છે એનો ઉપયોગ કરીએ અને પાકિસ્તાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. માફ કરજો હર્ષદભાઈ, આપણી સમયની થોડી કમી છે એટલા માટે હવે આપણે અહીંયા તો દર્શક મિત્રો અહીંયા આપણે ઘણા મુદ્દાઓની ચર્ચા કરી, ઘણા બધા મુદ્દાઓને વિશેને આવરી લીધો, પણ સમયની કમી હોવાના કારણે આ ચર્ચા આપણે આગળ નહીં કરી શકીએ. પરંતુ આપણા સ્ટુડિયોમાં બે જે મહેમાન આવ્યા, પી કે દેસાઈ સાહેબ આપનો હું આભાર માનું છું અને શ્રી હર્ષદ પુષ્કરણા આપનો આભાર માનું છું. આ બંને બહુ બહુ સમગ્ર એક ટોટાલિટી મેં એક એન્ટાયર વ્યૂ રજૂ કર્યો છે. દર્શક મિત્રો તો અહીં અમને રજા આપશો અને હા, કોઈ પણ ફેક ન્યૂઝ જોવા કરતા આપ દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કે સરકારના જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર જ માહિતી જુઓ અને ખરાઈ કરો. ખોટી માહિતી ના ફેલાય એના માટે આપણે પણ સજાગ બનીએ, નાગરિક ધર્મ નિભાવીએ. તો અમને રજા આપજો, આવતા શનિવારે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. હું રજા લઉં છું, ત્યાં સુધી આવજો, ફરી મળીએ.